દર્શક મિત્રો, KTV ની વિશેષ પેશકશ ગુનેગાર કોન માં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું રિયા. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કઈ રીતે સુરતના ડિંડોલીમાં કરાઈ યુવકની હત્યા. સુરતમાં કઈ રીતે એક માસૂમ બાળકી બની હેવાની હવસનો શિકાર. કઈ રીતે રાજકોટમાં પકડાયો નામચીન બુટલેગર. દર્શક મિત્રો, પહેલી ઘટનાની વાત કરવામાં આવે તો હાલ સરેઆમ હત્યાઓ કે લૂંટના બનાવો બનતા હોય છે ત્યારે ચોંકાવનારી વાત એ નથી, ત્યારે ધીમે ધીમે હવે સુરતમાં પણ ગુનાઓનું હબ બની રહ્યો છે અને રોજ કોઈક ને કોઈક ઘટના સામે આવી રહી છે. ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે ફરી સુરતના ડિંડોલીનો. ડિંડોલી બ્રિજ નીચેથી એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. 15 દિવસ અગાઉ ઉત્તર પ્રદેશથી સુરતમાં ધંધા રોજગાર અર્થે આવેલા યુવકની 1000 રૂપિયા માટે અજાણ્યા શખ્સોએ કરી હતી હત્યા. ક્રાઇમનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. વાત કરીએ તો સુરતમાં રોજબરોજ દરેક દિવસની એક અનોખી ઘટના, જે ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. દર્શક મિત્રો, વાત કરીએ તો ક્યારેક હત્યા, ક્યારેક બળાત્કાર, ક્યારેક લૂંટ, આ તમામ બનાવો જે સુરતમાં હાલ બની રહ્યા છે તેવી જ આ ઘટનાની વાત કરવામાં આવે તો ટિંડોલી બ્રિજ નીચેથી એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. 15 દિવસ અગાઉ ઉત્તર પ્રદેશથી સુરતમાં ધંધા રોજગાર અર્થે આવેલા યુવકની 1000 રૂપિયા માટે અજાણ્યા શખ્સોએ હત્યા કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. વધુ તપાસ હાથ ધરી હતી. દિંડોલીની અયોધ્યા નગરી ખાતે રહેતો બિપિન ઉપાધ્યાય પખવાડિયા અગાઉ ઉત્તર પ્રદેશથી સુરત આવ્યો હતો અને દિંડોલી બ્રિજ નીચે ટમેટા વેચી ગુજરાન ચલાવતો હતો. આ દરમિયાન ગત રાત્રે અજાણ્યા માથાભારે શખ્સોએ તેમની પાસે 1000 રૂપિયાની માંગ કરી હતી, જે ન આપતા તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્રણ વર્ષની દીકરીનો પિતા બિપિન સવારે મુંબઈ જવાનો હતો, પરંતુ આ અગાઉ 4-5 ઘા મારીને અજાણ્યા હુમલાખોરોએ તેની હત્યા નિપજાવી હતી. પરિવાર તે મુંબઈ જવાનો હોય જે, પરંતુ તેનો અગાઉ જ તેનો મૃતદેહ બ્રિજ નીચેથી મળી આવતા સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ ડિંડોલી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. જો કે રોજે રોજ સામે આવી રહેલા હત્યાના બનાવોને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. વધુમાં મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે ભાઈ સાથે જે થયું તે બીજા કોઈ સાથે ના થવું જોઈએ,
એવી પોલીસને અપીલ કરું છું. સાથે જ હત્યારાઓને પોલીસ ઝડપી પાડે તેમજ કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના ખરેખર ચોંકાવનારી છે. અમુક પૈસા માટે થઈને આ યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. મુંબઈ જવાનું કહી નીકળેલા યુવકની હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ છે. લૂંટના ઈરાદે યુવકની નિર્મમ હત્યા નિપજાવી છે. સુરતમાં આવા અનેક ઘટનાઓ રોજ પ્રકાશમાં આવે છે ત્યારે પોલીસ આ તમામ ઘટનાઓ વિશે કોઈ યોગ્ય પગલાં લે, કડક કાર્યવાહી કરે તેવી માંગ અનેક લોકો કરી રહ્યા છે. સંતોષ ઉપાધ્યાય. મેરે ભાઈ સાથ ઘટના હોઈ. કલ હમ લોગ હમારા બર્થડે થા. કલ બર્થડે કા પાર્ટી કરને કે બાદ ભાઈ બહાર ગયે થે. બહાર સે થોડા ડ્રિંક કરકે આ ગયે થે. ઓર એક્ઝેક્ટલી 12 બજે રાત કો થોડા બહોત મતલબ અપને સે હી ચિલ્લાએ ઓર બેગ લેકે મુંબઈ કા પ્લાન બના દિયે જાને કે લિયે. મુંબઈ જાને કા પ્લાન બનાયા તો 12:30 બજે રૂમ સે નિકલે. વો રૂમ સે નિકલ કે બસ રૂમ સે 200 મીટર આગે અંબિકાનગર ડિંડોલી મે પહોંચે. વો વહાં હમ લોગ ચાર લોકોને ચાકુ સે માર કે ઉનકા જો ભી સામાન થા પૈસા પૈસા સબ છીન લિયા. ફિર મેં 10 મિનટ બાદ બહાર આયા. જબ બહાર આને કે બાદ દેખા નિગાહ સે તો વો ડગમગાતે હુએ આ રહે થે. ઉસકે બાદ મેં ગયા ઉનકો ઉનકે પાસ ગયા તો વો એકદમ ખૂન સે લથપથ થે પૂરે. ઓર ઉન્હે જબ મેં ઉઠાયા તો ઉનસે પૂછા મેને તો ઉન્હોને બતાયા કે ચાર આદમી થે. ચારોને હમે મારા ચાકુ સે ઉસકે બાદ હમારા લૂટપાટ કર લિયા. ઉસકે બાદ ઉન્હે હોસ્પિટલ મેં ભરતી કર દિયા. યહી ઇસકે આગે પર કુછ. કોણસી જગ્યા પે ઉસકે માં? યે અંબિકાનગર ડિંડોલી મેં નવાગાંવ. આપકે ભૈયા કામ ક્યાં કરતે હૈ? હમારે ભૈયા બસ અભી પહેલી બાર આયે હૈ સુરત મેં. 15 દિન હુઆ થા હમ લોગ જોબ એસે હી દેખ રહે થે. અભી બસ ઘૂમ રહે થે સુરત. કહીં કહીં જોબ કરને કા આગે પ્લાન થા. કહાં સે આયે થે? હમ લોગ ઉત્તર પ્રદેશ સે આયે, ઇલાહાબાદ સે આયે હૈ. યહાં પે અભી યહીં જોબ કરને કા પ્લાન થા. તો 15 દિન અભી નયે નયે સુરત મેં આયે થે. યહાં કે બારે મેં કુછ જાનકારી થી નહીં. ઓર 12 બજે 12:30 બજે ઘર સે નિકલ દિયે વો. उसके बाद 10 मिनट में ही उन लहूलुहान कर दिया उनको. फिर पुलिस तपास कहां करेगी? तपास शुरू करके पुलिस ने फिर रात में वहीं 200 मीटर आगे ही बाबा मेमोरियल हॉस्पिटल है वहां ले जाके भर्ती किया हमने. उन्होंने ट्रीटमेंट चालू किया. उसके बाद तो मशीन लगा के आईसीयू में ही भर्ती रखा था. और फिर पुलिस फिर शाम को ही आई. तब से ही पूछताछ चल रहा है. बस अभी कुछ हुआ नहीं है. हाँ, केटीवी न्यूज़ गुजराती साथे अरविंद राठौड़ સુરત. દર્શક મિત્રો, ત્યારે બીજી એક ઘટનાની વાત કરીએ તો હાલમાં જ આપણે મહિલા સશક્તિકરણ દિવસની ઉજવણી કરી હતી અને ખૂબ મોટી મોટી વાતો પણ કરીએ છીએ. દીકરી બચાવોની પણ પરિસ્થિતિ આનાથી કંઈક વિપરીત જ છે. ફરી સુરતમાં એક બાળકી બની એક શૈતાનની હવસનો શિકાર. વાત કરીએ તો સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં મદીના મસ્જિદ નિલમ હોટલની સામે નાની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ હતી. જો કે સ્થાનિકોને ખબર પડતા રોષે ભરાયેલા લોકોએ દુષ્કર્મ આચરનારનું ગેરેજમાં તોડફોડ કરી આગ ચાપી હતી. હવસખોર ઇસમને પોલીસને હવાલે કર્યો હતો. ત્યારે જોઈએ આ સમગ્ર ઘટના વિગતવાર આ અહેવાલમાં.
દર્શક મિત્રો, વાત કરીએ તો મહિલા સુરક્ષાની માત્ર વાતો કરવામાં આવે છે ત્યારે બાળકી હોય કે પછી મહિલા હોય, એક પણ વ્યક્તિ સુરક્ષિત નથી. જી હા દર્શક મિત્રો, આવી જ આ વાત કરીએ તો સુરતની ઘટનાની. સુરતમાં ચકચાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના કડોદરા વિસ્તારના મદીના મસ્જિદ નલમ હોટલની સામે નાની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવતા ચકચાર મચી હતી. જો કે સ્થાનિકોને ખબર પડતા રોષે ભરાયેલા લોકોએ દુષ્કર્મ આચરનારનું ગેરેજમાં તોડફોડ કરી આગ ચાપી હતી. હવસખોર ઇસમને પોલીસને હવાલે કર્યો હતો. એક બાજુ ભલે રાજ્ય સરકાર બેટી બચાવો સલામત હોવાની વાતો કરતી હોય છે, પણ વધુ એક શર્મનાક ઘટના સુરત જિલ્લામાં બની હતી. વાત એવી હતી કે સરકારના કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારના વિસ્તારની આ ઘટના, જેમાં સુરત જિલ્લાના કડોદરા નીલમ હોટલની સામે આવેલ મદીના મસ્જિદ પાસે રાજુ શર્મા નામનું શખ્સ જે ટ્રક ગેરેજ ચલાવી રહ્યો છે, જ્યારે તેણે પોતાના મકાનમાં ભાડા થઈ રહેતા એક લઘુમતી પરિવાર જેની 8 વર્ષની બાળકી આજરોજ સવારે નજીકની લિટલ સ્ટાર શાળાએ જતી હોય ત્યારે બાળકીને ચોકલેટની લાલચ આપી નજીકના મકાનમાં દુષ્કર્મ આચર્યું હતું. નીકળતી વખતે સ્થાનિકોને જોઈ જતા તેને ઝડપી પાડ્યો હતો, પરંતુ શાળાએ જતા બાળકી બેહોશ થઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. બપોરની નમાઝ અદા કર્યા બાદ સ્થાનિક લોકોને જાણ થતાની સાથે જ ગેરેજના માલિક રાજુ શર્મા પાસે પહોંચ્યા હતા ને માહોલ ગરમાયો હતો. માહોલ ગરમાતા કોઈ અજાણ્યા ટોળાએ આવીને વધુ તોડફોડ કરી વાહનોને આગ લગાવવાનો પ્રયાસ કરી વધુ માહોલ ગરમાયો હતો. ત્યારે માહોલ ગરમાતા સ્થાનિક લોકો કડોદરા પોલીસને જાણ કરી હતી. ત્યારે કડોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. ફાયર બ્રિગેડ બોલાવી આગને કાબૂમાં કરી હતી. સમગ્ર મામલો લઘુમતી વિસ્તારમાં બનતા કડોદરા પોલીસ સહિત જિલ્લાભરનો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો અને બાળકીને પરિવારજનો સાથે પોલીસે સુરત સિવિલ હોસ્પિટલ તબીબી પરીક્ષણ માટે લઈ જવાઈ હતી. તેમજ હવસખોર ગેરેજ માલિક આધેડ રાજુ શર્માની પોલીસે કાયદેસરની ધરપકડ કરીને કાર્યવાહી આરંભી છે. તારીખ 10ના રોજ કડોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી છે. પોતાની 10 વર્ષની સ્કૂલે જતી બાળકી ઉપર મકાન માલિકે દુષ્કૃત્ય કરેલું છે. એ બાબતે તાત્કાલિક આરોપીને રાઉન્ડ અપ કરી લીધેલા અને ભોગ બનનારને જરૂરી ટ્રીટમેન્ટ દવાખાને કરાવેલ છે. તેમજ આરોપીને પણ મેડિકલ કરવાની તજવીજ ચાલુ છે અને બીજા પ્રત્યાઘાત ન પડે એના માટે જરૂરી પોલીસ બંદોબસ્ત રાખેલ છે. હા, એટલે હા, એ ગુનો દાખલ થયેલો છે. અજાણ્યા ઇસમ વિરુદ્ધમાં એ ગુનો દાખલ થયેલો છે. નહીં, એટલે એને જે પબ્લિક હતી એને થોડું માર મારેલો હતો. એ બાબતે એનસી ફરિયાદ દાખલ કરેલી છે. બિસ્કીટ અને એના ચોકલેટ અને 20 રૂપિયા આપીને એને લલચાવીને એ કરવામાં આવ્યું છે. ચોકલેટ આપવાની લાલચ આપેલી. KTV ન્યૂઝ ગુજરાતી સાથે અરવિંદ રાઠોડ સુરત.
દર્શક મિત્રો, ત્યારે બીજી ઘટનાને રાજકોટની વાતમાં આવે તો રાજકોટ હવે ક્રાઇમનું હબ બની રહ્યું છે. સરે આમ ગુનાઓ વધતા જઈ રહ્યા છે. આજે દરેક શહેરવાસી એક ડરમાં જીવી રહ્યો છે. ત્યારે ફરી એક ચકચારી બનાવનો પર્દાફાશ કર્યો છે રાજકોટ પોલીસે. ગોંડલ રાજકોટમાં હુમલા કરી પોલીસને પડકારી હતી. ત્યારે બુટલેગરે અપહરણ હુમલાના ગુનામાં વોન્ટેડ નામચીન બુટલેગર છે આ હર્ષદ મહાજન. ત્યારે કઈ રીતે આચર્યું હતું ખોફનું કારસ્તાન અને કઈ રીતે અંજામ આપ્યો હતો વિવિધ ગુનાઓને જોઈએ આ વિશેષ અહેવાલમાં. રાજકોટ શહેરની વાત કરીએ તો ક્યાંક લૂંટ થાય છે, ક્યાંક હત્યા થાય છે. વાત કરીએ તો ગુનાખોરીનું જાણે હબ બનતું જાય છે. આવું જ એક ગુનાની વાત કરવામાં આવે તો અપહરણ હુમલા ગુનામાં વોન્ટેડ નામચીનો પુટલીગર સહિત બે લોકોને જબે કર્યા છે. રાજકોટના નામચીન બુટલેગર અને પોલીસના કમાવ દીકરાની છાપ ધરાવતા હર્ષદ મહાજને 1.5 મહિના પહેલા એક જ રાતમાં ગોંડલ અને રાજકોટના બે બે યુવકોના સાગી રીતો સાથે મળીને અપહરણ કરી હુમલો કરવાના ગુનામાં રાજકોટ રૂરલ પોલીસે તો પકડી ન શકી, પરંતુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હર્ષદ ઉર્ફ મહાજન માણિકલાલ માંડલિયા, જેઓ વાઘેશ્વરી કૃપા વૃંદાવનમાંથી પકડી પાડ્યા હતા. વાત કરીએ તો હુડકો ચોકડીથી ધરપકડ કરવામાં આવી હતી. નામચીન હર્ષદનો ઉપરા છાપરી દારૂનો જથ્થો પકડાયો હોવાથી પોલીસને બાતમી આપ્યાની શંકાને ગુંદાવાડી શેરી નંબર 1 ના નરેશ બાબુભાઈ મકવાણાનું અપહરણ કરી છરી વડે હુમલો કર્યો હતો. ગોંડલના વોરા કોટડા રોડ પર રહેતા સાગરસિંહ શિવભા ગોહિલનું અપહરણ કરી છરી તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. બંને ગુનામાં રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસને હર્ષદ તથા તેના સાગીરતોની તલાશ હતી. તે દરમિયાનમાં PIMH ગઢવી, PSI RC કાનમિયા સહિત સ્ટાફે હર્ષદ તથા ચંદ્રેશને દબોચી લીધા હતા. તેની સાથે હુમલામાં રહેતા સોનુ ગોસ્વામી સોનુનો માણસ લાલુરામ ગુરુની શોધ આરંભી છે. પોલીસ સાથે સુવાસ કે ડર ન હોય એ જ રીતે એક જ રાતમાં બે બે ગંભીર ગુના આચરનાર હર્ષદ તથા તેના સાગીરતને પોલીસે કેવો પાઠ ભણાવે તે જોવાનું રહ્યું છે. આ વાત રાજકોટના નામચીન બુટલેગર અને પોલીસના કમાવ દીકરાની છાપ ધરાવતા હર્ષદ મહાજને 1.5 મહિના પહેલા એક જ રાતમાં ગોંડલ અને રાજકોટના
બે યુવકોના સાગીરતો સાથે વળી અપહરણ કરી હુમલો કરવાના ગુન્હામાં રાજકોટ રૂરલ પોલીસ તો પકડી ના શકી એને, પરંતુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હર્ષદ ઉર્ફ મહાજન માણેકલાલ માંડલિયા ધરપકડ કરી હતી. આવા અનેક ગુન્હાઓ રોજ બનતા હોય છે, પરંતુ જાણે આવા ગુનેગારોને પોલીસનો કોઈ ડર ના હોય તેવી રીતે અનેક ગુન્હાઓ કરતા હોય છે. કોઈ રોકટોકનો વિચાર કર્યા વગર જાણે પોતાનું રાજ હોય તેવી રીતે અનેક ગુન્હાઓ આચરતા હોય છે. ત્યારે 50 ગુન્હાના આરોપી મહાજનને પોલીસ કાયદાનું ભાન કરાવશે કે નહીં, આ સવાલ અનેક લોકોના મનમાં આવી રહ્યો છે. ભાઈ, આવતીકાલ સે પવિત્ર સાવન માસ શરૂ કરતા પહેલા અમારે અધિકારીઓ અને ક્રાઇમની ટીમે મળીને આ વિસ્તારના રાજકોટ કા જેને આપણે પ્રમુખ બુટલેગર તરીકે ગણી શકે એવા હર્ષદ મહાજનને સારી રીતે ટ્રેક કરીને પકડા છે, જેને સામે આજે થોડા દિવસ અગાઉને મારામારીના બે મોટા ગુના એની સામે દાખલ થયા છે, જેમાં જાનસે મારી નાખવાનો પૂરા પ્રયત્ન કર્યા હતા, 307ની કલમ લાગી હતી. એ ઉપરાંત અનેક ઉપર બે પ્રોબિશનના ગુના પણ છે જેમાં ધરપકડ બાકી હતી. આ એવો મોટો ગુનેગાર છે બુટલેગર, જેમાં જેને સામે અગાઉ 50-60 ગુના દાખલ થયેલા છે, પાસા પણ કરવામાં આવેલા છે, લેકિન તેમ છતાં આને છે બુટલેગિંગની એક્ટિવિટી બંધ નહીં થઈ અને હાલ પણ ચાલુ હતી. એવા મોટા ગુનેગારને ઝેર કરીને રાજકોટ સિટી પોલીસ ને ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચે જે સારી કામગીરી કરી છે એ બિરદાવવા લાયક છે, અને એમાં અમે ક્રાઇમ કી ટીમને સંપૂર્ણ ટીમને 10,000 રૂપિયાના ઇનામ પણ જાહેર કરીએ છીએ. અને આવતીકાલથી જે પવિત્ર સાવન માસ શરૂ કરવામાં આવી રહ્યા છે, અમે રાજકોટની પ્રજાને એક જ વસ્તુની ખાતરી આપીએ છીએ કે એવી આ સામાજિક પ્રવૃત્તિ ખાસ કરીને દારૂ જુગાર આ વિસ્તારમાં કોઈ પણ સંજોગમાં ચાલશે નહીં. એવા કોઈ ગુનેગાર કોઈ પ્રયત્ન પણ કરશે તો રાજકોટની પોલીસ એને કડક રીતે કાર્યવાહી કરીને એને જેર કરશે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ રાજકોટ. તો દર્શક મિત્રો, ક્રાઇમ જગતના આવા જ ગુનાઓ સાથે ગુનેગાર કોનમાં મળતા રહીશું KTV ન્યૂઝ ગુજરાતી સાથે. નમસ્કાર.